તો રામ રામ સીતારામ જય માતાજી. હું છું ધ ભગત અને ફરી વખત આપ સર્વે લોકોનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ એટલે કે લાઈફ ઓફ ધ ભગતની અંદર. અને આ આપણો મારા ખ્યાલથી બીજો કે ત્રીજો વિડીયો છે ને, કેટલામો છે ભગવાન જાણે જે હોય. પણ અમારી પાસે છે મહિન્દ્રા થાર અને અમે બે નક્કી કર્યું કે મહિન્દ્રા થારના બ્રેકના પટ્ટાને બ્રેકના પટ્ટાની અંદર રેડ કલર કરવાનો છે. બ્લેક કલરની અમારી થાર છે અને નક્કી કર્યું કે ભાઈ જાતે કલર કરવો કરવો ને, હાથે જ કરવો ને, નહીં પુગાય તો પુગાઈ જાય ને. ભાઈ અમારે દેવો કે ને એટલે દેવને નહીં પૂછવાનું, ફાઇનલ હું દેવો ભાઈ હાથે અખતરો કરીએ. થાર અમારી જાય પાછળ પડેલી છે લગભગ દેખાતી હશે એટલે અખતરો કરી લે એકવાર જેક મારીને. કા ટાયર બધા ખોલવા પડશે, જાજો સમય લેવો નથી. કોશિશ કરીએ હું દેવો, લગભગ તો દેવાનો કોન્ફિડન્સ લેવલ એ પ્રકારનું હોય એટલે લગભગ અમારે કલર થઈ જ જાય મારે દેવાને. બાકી નહીં થાય તો પછી આપણે આપણે ક્યાં વિડીયા મૂકવું, કાંઈ ન થાય તો. હા ભાઈ તમે એમ માની લેજો કલર થઈ ગયો, મેન દેવે કરી નાખ્યો, ટ્રાય કરીએ અમે, જોઈએ આગળ શું થાય. ઓકે તો પેલા આને પાણી મારીને સર્વિસ કરી નાખીએ, એમને માટી છોટી. ટાયરો તમારે બધા ખોલવા જ જોઈએ મારે દેવાને. ઓકે તો અમે પેલા આના કેલિપર છે ને સાફ કરી નાખીએ, સર્વિસ કરી નાખીએ, કારણ કે જેક મારીને ખોલવી પડશે. દેવા અહીં નહીં ખોલ નાખવી ને બગીચામાં, અહીંયા નહીં, અહીંયા નહીં ખોલ નાખીએ, પછી જ તો સર્વિસ કરીએ મોટર મારીએ. આ કેલિપર છે ને આને છે ને રેડ કલરના કરવાના છે. કલર પડ્યો ને આપણી પાસે, કંઈ વાંધો નહીં, હાલો જોઈએ હવે થઈ તો જાય. કારણ કે આની પહેલાં અમે એલેન્ટ્રામાં કરેલો છે, બ્લેક કલરની એલેન્ટ્રા છે મારી, એમાં સેમ સિલ્વર કલરના જતા કેલિપર એને રેડ કરેલા એટલે લગભગ આમાં થઈ જાય, જોઈએ હવે. તો અમે પેલા જેક મારી દઈએ બધા ટાયર પાછળમાં તો કેલિપર છે નહીં, કારણ કે આના કવર ડ્રમ છે, પેક છે એટલે પાછળના કેલિપરમાં નહીં થાય, આગળના કેલિપરમાં થઈ જાય. આગળના કેલિપર છે ને એમાં પેલા કરી નાખીએ બે બાજુ, કારણ કે 4x4 છે ને પાછું ઓફ રોડિંગની ગાડી આવે એટલે પાછળ તો મારા ખ્યાલથી મડ ઓફ રોડિંગ થતું હોય એટલે એના લીધે કદાચ ન આપ્યો હોય એમ કેલિપર એટલે જોઈએ હવે. જેક મારીને પેલા એક ફેર ટ્રાય કરી લઈએ, પેલા ટાયર ખોલી લઈએ કાંઈ દેવા. હાલો યસ દેવા મોહી ફ્રોમ ગોઢાણ. આવો દેવા, તારી ઓળખાણ શું, ઇંગ્લિશમાં તો શું કે દેવા? સર્વિસ કરી લે કા દેવા કેલિપર ને. આ કેલિપર માં મારે રેડ કલર કરવાનો છે એટલે કમ્પ્લીટ સર્વિસ કરી લે. સર્વિસની મોટર ચાલુ કરી ને દેવા. કોઈ પોઝિશન લાગતી નથી દેવા, સાફ કરવું થોડું ગભરું છે, થઈ તો જાય દેવા. ઓકે તો કેલિપર સાવ સુકાઈ ગયા છે, જોઈએ હવે આમાં કલર મારી દઈએ. જનરલી આમાં છે ને હીટિંગનો જે કલર આવે ને અલગ આવે, પણ આપણે અત્યારે આમ જનરલી કંઈ થતું નથી, કારણ કે એલેન્ટ્રામાં પણ અમે આ જ કલર મારેલો હોય. જનરલી જે મેટલ કલર આવે ને એ જ કલર, નકર ઓરિજિનલ જે ચેસિસ કલર આવે એ આખો અલગ આવે છે ને એનાથી હીટિંગ થાય તો કંઈ ફેર ન પડે. ને આ વસ્તુ એવી છે કે આ સૌથી વધારે હીટિંગ આ વસ્તુ થતી હોય ગાડીની અંદર, કારણ કે બ્રેક મારો એટલે ડટ્ટા છે એ ગરમ થવાના જ છે બ્રેકના. લગભગ વાંધો નથી આવતો કારણ કે મારે
ત્રણ મહિના તો થઈ ગયા મેં કેલિપરમાં એલેન્ટ્રાના કેલિપરમાં કલર કરેલો છે નહીં. દેવા પાણી ભરી આવને ભાઈ પીવાનું. હા ફ્રીજમાંથી કાઢતો. કેમ બાકી ને અમારે દેવો જો સ્ટાર્ટિંગમાં કેવો આવ્યો હતો? હું બધું કરવા લાગી કે દેખાતો નથી, વંડી ઉપર ચડીને પાછળ બેઠો કરે. ઓકે તો ફાઇનલી અમારે એક કેલિપરમાં ડ્રાઈવર સાઈડમાં કલર પતી ગયો છે રાઈટ હેન્ડ સાઈડમાં. એક આપણી પાસે એક જ છે એટલે વારાફરતી આપણે કલર કરવો પડશે, બે માં એકારે નહીં થાય. આ બાજુનું ટાયર લગાડી દે પછી મૂકી દે હું. દેવા ભલે ભાઈ લઈ લે. દેવા એક ટાયરમાં થઈ ગયો ને સ્ટડ, હવે પછી ટાઈટ કરી દે હું. ત્યારે પેલા જેક ઉતારીને ઉલી બાજુનું ટાયર એક કરવાનું છે. અઘરું છે આ, આનાથી અઘરો ખટારાનો જેક. ભર ઉનાળે ખટારો, જેને ડ્રાઈવર હોય એને ખબર હોય કે ભર ઉનાળે ટાયર પંચર થયો હોય ખટારાનું, ઈ જે તકલીફ પડે ને ભાઈ જિંદગીમાં, ત્યારે એમ થાય ખટારો વેચી નાખીએ. આ બાજુનું ટાયર કમ્પ્લીટ થઈ ગયું, ઓલી બાજુ આ બોલ ટાઈટ કરતા જ જાય. હા દેવા પછી પાછું ટેન્શન નહીં, મારી પાસે ભૂલાઈ જાય તો. થઈ ગયું ફિટિંગ. ઓલી બાજુનું ટાયર છે એક બાકી છે, એમાં કરી લે બરાબર. ચાલો જેકને પાણાને એ બાજુ લઈ લઈએ. દેવા પેલા જેક નહીં લાગે, પેલા ટાયર ના બોલ ઢીલા કરી લે ભાઈ, પાછા બોલ નહીં ખુલે. હા તો પછી સ્ટડ કેમ ખુલવા ટાયર ઉપર થઈ જાય તો? ઓકે તો દેવાએ ટાયર કાઢી નાખ્યા. હવે વિધિ પ્રમાણે આની વિધિ કરવી જોઈએ ને, પેલા ધોવી જોઈએ ને ભાઈ. તડકો હોત ને બપોરે તડકામાં ઘણો બધો ફાયદો થઈ જાય. કેલિપર છે ને તરત સુકાઈ જાય. અત્યારે અંદર પડીથી પાર્કિંગમાં ગાડી તો કેલિપર છે ને આવું ઠંડા છે એટલે સુકાવામાં થોડીક વાર લગડાવે છે, પણ ચાલશે. આ હેવી કારીગર આવ્યો લાગે ગાડી નું. ક્યાં હે એવી કારીગર? એવી કારીગર બેઠો ને જતાઈ. મારે વિધિ છે, વિધિ. હા એવી કારીગર રા, જોઈ લે તો બરાબર કામ. એ કારીગર બોલ્યા ભાઈ. હા એટલે તમારે એવી કારીગર છે, એવી કારીગર. જો આવી તું કલર થેકો તાર છે. હે હા એવા કેમ એનો આપણે લોક બનાવો ને. ભટુડી ભટુડી તમારે આવી ગયું તું ઉપરથી જરાક ચેકિંગ. મારે વિધિભાઈ એવા તો જોવા કલર કામ અમારે પતી ગયું. દેવા ટાયર ચડાવી દે હું. હાલો ઉપાડો. ચડાવાલ દેવા. ભલે મોડું થતો હોય આને મોડું થાય, ગામમાં અટાણે નહીં કલર રૂકાય પછી. ટાયર ચડી ગયું ને, હવે અમે જેક ઉતારી અને જોઈ લઈએ. તમને બતાડું હમણાં હું કે કેલિપર લાલ કર્યા પછી ખરેખર કેવા લાગે.
તો થેન્ક યુ ભાઈ બધા લોકોનો આવો અમારો ધંધડા વગરનો વિડીયો જોવા માટે, અને તમારી પાસે પણ જો આવું વાહન હોય તો તમે પણ આ રીતના એમાં કલર કરી શકો છો, કંઈ અઘરું કામ છે નહીં. અને હા, વિડીયો ગમ્યો હોય ને મજા આવી હોય તો ચેનલને જરાક આંગળી મારીને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળશું ફરી વખત કંઈક નવા ટોપિક સાથે, અને ટોપિક કયો હશે એ તો અમને ખુદને નથી ખબર, પણ હશે કંઈક ધંધડા વગરનો આવો જ કંઈક. જ્યાં જાશું ત્યાં કેમેરો ચાલુ કરી અને બસ જે કંઈ વસ્તુ હશે એ તમારા સુધી પહોંચાડશું. ત્યાં સુધી ધ ભગતના સર્વે લોકોને જય માતાજી, જય રાજભાઈ, જય વીર વચ્છરાજ. Thank you.